રિલેશનશીપમાં સ્પાર્કનું શું ઇમ્પોર્ટન્ટ છે એ વિષય પર આપણે લાસ્ટ વીકમાં વાત કરી. આ વિડીયોમાં આપણે જોઈશું કે એવા કયા એફર્ટ્સ મૂકવાથી રિલેશનશીપનો સ્પાર્ક જળવાયેલો રહે. હેલો એવરીવન, માય સેલ્ફ ચાંદની દલાલ. આઈ એમ અ મેરેજ કન્સલ્ટન્ટ એન્ડ મેરેજ કાઉન્સેલર ફ્રોમ વિવાહ મેરેજ બ્યુરો એન્ડ એલિટ મેચ મેકર. આ એફર્ટમાંનો એક એફર્ટ છે કમ્યુનિકેશન, અને એ વિષય પર વધુ વાત કરીએ એ પહેલાં મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવતા નવા વિડીયોની સિરીઝ તમને રેગ્યુલર અપડેટ મળતી રહે. કોમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન રિલેશનશીપ, અને આઈ ઓલવેઝ સે કે કોમ્યુનિકેશન ઇઝ અ ઓક્સિજન ઓફ યોર રિલેશનશીપ. જી હા, ઇફ યુ થિંક કે અમારા રિલેશન સારા છે ને અમે વાત કરીએ જ છીએ, દેર ઇઝ નો નીડ ટુ ડૂ એક્સ્ટ્રા એફર્ટ, તો માય ડિયર ફ્રેન્ડ્સ, યુ આર મિસ્ટેકન. જી હા, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન તમારા રિલેશનશીપને નો સ્પાર્ક જળવાયેલો રાખશે, તમારો રિલેશનશીપનો ચાર્મ જળવાયેલો રાખશે. તો ઇટ ઇઝ નેસેસરી. તમે યાદ કરીને કહો ને, તમે ક્યારે તમારા પાર્ટનરની સાથે ક્વોલિટી કોમ્યુનિકેશન કર્યું? તમે કોને કહો છો ક્વોલિટી કોમ્યુનિકેશન? તમે કામમાં હતા અને તમે 2 મિનિટ કંઈ વાત કરી લીધી, અથવા તો તમે સૂઈ જાઓ છો એ પહેલાં 2-4 મિનિટ વાત કરી લીધી, કે તમે કોઈ પણ એક્ટિવિટી કરતા કે એક એક્ટિવિટીની વચ્ચે 2-3 મિનિટ વાત કરી લીધી, એને તમે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કહો છો? ના માય ડિયર ફ્રેન્ડ્સ, યુ આર મિસ્ટેકન. આવી રીતે ન થાય. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એ ખૂબ જ અલગ છે. આ એવું કોમ્યુનિકેશન છે જ્યારે તમારા પાર્ટનરની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો છો, એ વખતે તમે એમની સાથે તમારા ફ્યુચર પ્લાન કરી શકો, કે તમારા પાર્ટનરની લવ લેંગ્વેજ સમજી શકો, એમના પ્રસ્પેક્ટિવથી શું એ વિચારે છે એના વિશે જાણી શકો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમના ઇમોશન્સ સમજી શકો, અને એમનો જોવાનો નજરિયો દરેક સિચ્યુએશનમાં શું છે એ પણ તમે સમજી શકો. આ પ્રોસેસમાં જે ટાઈમ લાગે એ તમે બંને સાથે મળીને એન્જોય કરો, સાથે મળીને સ્પેન્ડ કરો, એને ક્વોલિટી કોમ્યુનિકેશન કહી શકાય. આ ક્વોલિટી કોમ્યુનિકેશનથી તમારા બે વચ્ચેનું બોન્ડિંગ સ્ટ્રોંગ થશે, તમે બે એકબીજાની વધારે નજીક આવશો, અને તમારા વચ્ચેનો સ્પાર્ક જળવાયેલો રહેશે, અથવા મેન્ટેન થશે, અથવા તો રીબૂસ્ટ થશે. તો તમારા બે વચ્ચેની કેમિસ્ટ્રીને સ્ટ્રોંગ કરવા માટે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરતા રહો. નવા વિડીયોની સિરીઝ લાવું કે નવું કયા એફર્ટ્સ બીજા મૂકવાથી, આની સાથે કોમ્યુનિકેશનની સાથે બીજા કયા એફર્ટ્સ મૂકવાથી તમારા રિલેશનશીપનો સ્પાર્ક જળવાયેલો રહેશે, એ વિશે નેક્સ્ટ વિડીયોઝમાં વાત કરીશું. ત્યાં સુધી મારો વિડીયો લાઇક કરો, શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને સ્ટે હેલ્ધી, સ્ટે હેપી. બાય.